સૌરાષ્ટ્રની સિટીમાં વિવાદિત અધિકારીને નિમવાનો મામલો રજિસ્ટ્રાર રમેશ પરમારે આ મામલે ખુલાસો કર્યો છે. પરીક્ષા નિયામક નિલેશ સોની જૂન માસમાં નિવૃત્ત થાય છે. નિલેશ સોની નિવૃત્ત થતા હોવાથી જીકે જોશીને ચાર્જ સોંપ્યો છે. પરીક્ષા વિભાગના સુપરવિઝરની કામગીરી ગોપનીય નથી હોતી. અન્ય કોઈ ડેપ્યુટી રજિસ્ટ્રાર ન હોવાથી જવાબદારી સોંપાઈ છે. ખાતાકીય તપાસ થવી એ કોઈ ગુનો નથી. તપાસમાં કોઈ કાર્યવાહી મામલે હુકમ થયો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોઈ વિવાદ કે જ્ઞાતિવાદ જોવા નથી મળતો. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદિત અધિકારી જી કે જોશીને પરીક્ષા વિભાગના સુપરવાઇઝર બનાવવામાં આવ્યા છે. જી કે જોશી સામે રાજ્ય સરકારની ખાતાકીય તપાસ ચાલી રહી છે, છતાં પણ તેમને જવાબદારી સોંપવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદમાં આવી ગઈ છે. ડોક્ટર જીકે જોશી ડેપ્યુટી રજિસ્ટ્રાર જ છે અને ડેપ્યુટી રજિસ્ટ્રારની જગ્યાઓ મેઇન બિલ્ડિંગમાં, મુખ્ય વહીવટમાં અને પરીક્ષા વિભાગમાં રહેલી છે. પરીક્ષા વિભાગના પરીક્ષા નિયામક 14 નિવૃત્ત થાય છે. હવે પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલાં પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાઈ ન જાય તે હેતુ સબબ જ ડોક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે. બીજું કે ડોક્ટર જોશી એ લીગલ વિભાગની કામગીરી સંભાળે છે. આ ઉપરાંત તે પહેલાં પણ મેકમ અને સામાન્ય વિભાગની પણ કામગીરી કરતા હતા અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી, વહીવટી પ્રક્રિયા જ છે. એટલે કોઈ ખાનગી કામગીરી કે એને કંઈ બીજું યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કોઈ નુકસાન થાય, ગોપનીયતાનું નુકસાન થાય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તપાસ એક પ્રક્રિયા છે. તપાસમાં હજુ શું રિઝલ્ટ છે એ તો જે તે અધિકાર મંડળો નક્કી કરતા હોય છે. કોઈ કર્મચારી અધિકારી નોકરીમાં ચાલુ હોય અને એને કામ ન સોંપવું એ પણ જરૂરી નથી. કામ લેવું જ પડે કારણ કે આજે એના પગાર પણ મળે છે, વેતન પણ મળે છે અને એ કામ કરવા બંધાયેલા છે. એક અમિત પારેખ છે પણ એ પણ શ્રી સોની સાહેબ જે પરીક્ષા નિયામક છે એની સાથે જ રિટાયર થઈ રહ્યા છે. બીજું કોઈ અનુભવી અને આપણી પાસે ડેપ્યુટી રજિસ્ટ્રાર કક્ષામાં છે નહીં.